अजीब दास्तां है ये, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी, ना वो समझ सके ना हम। अजीब दास्तां है ये, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी, ना वो समझ सके ना हम। नमस्कार दर्शक मित्रों, हूँ कृति मेघनाथी, सरगम कार्यक्रम में आपनु स्वागत करूँ छू। मित्रों, एक शाला में सवारनी प्रार्थना पूरी थई, पछी शिक्षके विद्यार्थियों क्लासरूम में बोलावे ने वर्गनी शुरुआत करी। सौ प्रथम शिक्षक क्लास में हाजर हो, हाजर विद्यार्थियों हाजरी पूरे रूटीन है, एट्ले शिक्षकोए बधा विद्यार्थियों ने क्लासरूम में बोलाया। शिक्षक बधानुं नाम जोरथी बोले छे अने विद्यार्थीओ जे हाजर होय ए हाजरी पुरावे छे। शिक्षके शुरुआत करी, अविश्वास हाजर, विश्वासघात हाजर, अहम हाजर, द्वेष हाजर, राग हाजर, ईर्षा हाजर, प्रेम प्रेम, त्रण चार वार सरे बूम पाड़ी, जवाब ना आव्यो, खुशी खुशी, आखा वर्ग में साइलेंस, आनंद आनंद, साइलेंस। एक विद्यार्थी जे हाजर हतो एमांथी ऊभो थईने कह्युं, साहेब तमे बराड़ा न पाड़ो, ज्यारथी अमे हाजर रहेवानुं शरू कर्युं छे त्यारथी प्रेम खुशी आनंद बधा ज गैरहाजर छे। तो मित्रों, आ शाळा छे, आ पाठशाळानुं नाम छे जिंदगी। जिंदगीनी आ एक एवी पाठशाळा छे ज्यां आ बधा विद्यार्थीओ जो हाजर होय तो जिंदगीमां खुशी प्रेम बधा गैरहाजर थई जाय छे। पण आ जे जिंदगी छे एमां जो संगीतनो जायको भळे तो ए यम्मी यम्मी टेस्टी बनी जाय छे, बराबर ने? अने आ जिंदगीमां संगीत अने साज जो भळी जाय तो जिंदगी खूब सरस अने मधुरी लागे छे। तो मित्रों, आजे आपणे एक एवा कलाकारने मळवाना छीए के जेना वगर कोईपण गीत अधूरू लागे અને જેની સંગત મળી જાય તો કોઈ પણ ગીત મધુરું લાગે। જેનો તાલ ઉસ્તાદ ઝાકિર હુસેન ખાન સાહેબથી લઈને ઉસ્તાદ જિગ્નેશ રાવ સુધી વિસ્તર્યો છે। તો એવા કલાકાર તબલાના પ્લેયર જિગ્નેશભાઈ રાવને આજે આપણે મળીશું। ઉસ્તાદ જિગ્નેશ રાવ સાથે આપણે પ્રશ્નોના દોરની શરૂઆત કરીએ એ પહેલાં એનો ટૂંકમાં પરિચય મેળવીએ। જિગ્નેશ રાવ નાની ઉંમરથી જેમણે તબલા શીખવાની શરૂઆત કરી, 20 વર્ષથી જો પ્રોફેશનલ તબલા પ્લેયર તરીકે કામ કરી રહ્યા છે, અનેક દેશોમાં જેમણે અનેક ખ્યાતનામ ગ્રુપ સાથે તબલા પ્લે કર્યા છે, અનેક ગુજરાતી ફિલ્મો, સિરિયલ્સ, રિયાલિટી શોઝ, હિન્દી ગુજરાતી ગીતોના આલ્બમ્સ એમણે કર્યા છે। આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ યુરોપ અને ફ્રાન્સમાં પણ તેઓએ પાર્ટિસિપેટ કર્યું છે। આનંદની વાત એ છે કે આટલા મોટા કલાકાર આજે આપણી સાથે સરગમ કાર્યક્રમમાં હાજર છે। ઉસ્તાદ જિગ્નેશ રાવ સાહેબ, આપનું સરગમ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અને ઉસ્તાદ શબ્દ તો ઝાકિર હુસેન સાહેબ બી ના જ પાડે છે કે એ પોતે બી એવું કહેતા હોય કે ભાઈ મારા નામની આગળ ઉસ્તાદ નહીં લગાવવાનું, એટલે મારી આગળ તો એ કોઈ સંજોગોમાં શક્ય નથી, પણ તમે આટલો પ્રેમ આપ્યો, આટલું સન્માન આપ્યું એ બદલ હું તોફાની તાંડવ ચેનલનો, મારા પરમ મિત્ર હરદ્વારભાઈનો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા નાના કલાકારને તમે બહુ જ સારું પ્લેટફોર્મ આપ્યું છે, એટલે મને અહીંયા બોલાવી મારું આ રીતે તમે જે કર્યું એ મને બહુ જ ગમ્યું અને એના માટે આપનો અંતઃકરણપૂર્વક હું આભારી છું। થેન્ક યુ જિગ્નેશભાઈ, આપની સાથે પ્રશ્નોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ હું આપને એ પૂછવા માંગીશ કે તમે
સંગીત તરફ આગળ વધ્યા તો તમે તબલા જ કેમ પસંદ કર્યા? કારણ કે કોઈ પણ વ્યક્તિ જેમ ક્રિકેટમાં એન્ટર થાય તો પહેલા વહેલા એને બેટ દેખાય, બેટ્સમેન બનવું હોય, એમ સંગીતમાં કોઈ પણ આગળ વધે તો નેચરલ છે કે કોઈ પણ સીધું માઇક પકડીને ગાવા જ ઈચ્છશે. તો તમે ઇન્સ્ટ્રુમેન્ટ તરફ અને એમાં પણ તબલા એ તરફ, એનું એ આકર્ષણનું કારણ શું? એટલે મને બહુ જ પહેલાંથી જ્યારે સંગીતની કંઈ જ ખબર નથી પડતી, એ જ્યારે મારી સાવ એટલે હું ખૂબ જ નાનો હતો ત્યારથી જ લગભગ મને રિધમમાં જ ઇન્ટરેસ્ટ હતો. એટલે ગાવાનું ને એ બધું તો, એટલે બીજું જે મ્યુઝિકમાં ઘણા બધા છે કે ભાઈ તમે વોકલ શીખી શકો, બીજા બધા હાર્મોની કીબોર્ડ ને એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ શીખી શકો, પણ મારો ઇન્ટરેસ્ટ ખૂબ નાનપણથી, મારી જ્યારે સંગીતમાં કોઈ સમજ બી નહોતી ત્યારથી રિધમમાં જ હતો. પછી ટીવીમાં બધા મોટા મોટા કલાકાર, એમાં બી ઝાકીર હુસૈન સાહેબને જ્યારે જોઈએ ત્યારે જે વગાડતા હતા એ બધું જોઈને મને તબલા ઉપર થોડું મારું ફોકસ વધારે થયું અને મને પહેલેથી તબલા જ ગમતા હતા. એટલે પછી એમાં મેં મારી રીતે ધીરે 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 પ્રયત્ન શરૂ કર્યા વગાડવા માટે, અને અત્યારે નાના મોટા કામ કરીએ છીએ તબલા વગાડીને લોકો જોડે. મારા પપ્પાનું જેટલું મ્યુઝિક સાથે અટેચમેન્ટ છે એટલું જ ફેમિલી અને મારા માટે પણ અટેચમેન્ટ છે. પપ્પાને ભલે ગમે તેટલા કામ હોય પણ તો પણ એ થોડોક ટાઈમ ક્યાંકનો ક્યાંક તો અમારા માટે અને ફેમિલી માટે કાઢશે જ. અમે પપ્પા જોડે જ્યારે પણ જે પણ ગિફ્ટ્સ માંગીએ બધું જ અમને અપાવે અને ઘરમાં અમને બહુ જ ખુશ રાખે છે. એટલે મને આ બધું બહુ જ ગમે છે. અને જ્યારે પણ હું આવી રીતે પપ્પાને ટીવી પર કે મોટા મોટા કોન્સર્ટ્સ પર જોઉં તો મને બહુ જ સારું ફીલ થાય છે. એટલે મારા બધા ફ્રેન્ડ્સ અને નેબર્સ અને આજુબાજુના લોકો આવીને આવી રીતે કહેતા હોય કે તારા પપ્પા ટીવી પર આવે છે તો એવું સાંભળીને બહુ જ સારું લાગે અને બહુ જ પ્રાઉડ ફીલ થાય. તો પપ્પા, આર બેસ્ટ વિશિસ આર ઓલવેઝ વિથ યુ. થેન્ક યુ. ક્યા બાત હૈ. કોઈ પણ મ્યુઝિકમાં એટ્રેક્શન સીધું ગાવા માટે કે માઇક માટે જ હોય એવું જરૂરી નથી હોતું, બરાબર છે. પણ તમે સંગીત આ તબલા શીખવાની શરૂઆત ક્યારથી કરી, કોની પાસેથી તાલીમ લીધી? એટલે હું લગભગ 10-12 વર્ષથી અમદાવાદમાં રહું છું. એ પહેલાં મારું નેટિવ કલોલ છે, મારું વતન કલોલ. ત્યાં એ બહુ નાનું સેન્ટર છે કલોલ, એટલું મોટું શહેર નથી કે ત્યાં આગળ બધા સારા સારા ગુરુઓ કે બીજા કોઈ સારા રિધમિસ્ટ હતા એવું કંઈ હતું નહીં શીખવા માટે. એટલે શરૂઆત તો મેં આવી રીતે, જે મને કુદરતી, જે સંગીતમાં એવું છે કે કલાકાર પેદા થાય એ બનતો નથી હોતો, એટલે એ વખતે જે નેચરલ ગોડ ગિફ્ટ હતી એમાં મેં મારીને મારી રીતે શરૂઆત કરી. પછી અમદાવાદમાં શ્રી દિવ્યાંગ વકીલ સાહેબના ક્લાસની મને ખબર પડી કે અહીંયા બહુ જ સરસ તબલાની તાલીમ અપાય છે. રિધમ રાઇડર્સ એમના ક્લાસનું નામ હતું. પછી હું ત્યાંથી કલોલથી અપડાઉન કરતો હતો અહીંયા શીખવા માટે. અને એવું હતું કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું કે સંગીતમાં શરૂઆત મારાથી થઈ છે. મારા આગળ જે બી મારી 3-4 પેઢીઓ હતી, પપ્પા, દાદા, એમના પપ્પાના દાદા, એ કોઈ હતા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક નહીં, પણ મારામાં ભગવાને કૃપા કરી હતી કે સંગીતની થોડી ઘણી સમજણ છે. એટલે પછી મારે આ જ કરવું હતું, મારો ગોલ મ્યુઝિક જ હતો. એટલે ભણવામાં બી થોડું એના લીધે હું ડલ હતો. એટલે મેં લગભગ માંડ માંડ ગ્રેજ્યુએશન કર્યું, કેમ કે મારું ટોટલ ફોકસ મ્યુઝિક ઉપર હતું. પણ ઘરે જેમ કીધું એમ આવી રીતે મારા સિવાય બીજું કોઈ સંગીતમાં હતું નહીં, એટલે જે મને સપોર્ટ મળવો જોઈએ ફેમિલીનો, એ લોકો રોકતા નહોતા, પણ મારે જે કરવું હતું ને એ કરવા બી નહોતા દેતા. એ લોકોને ત્યાં નાનું સેન્ટર હતું, એમને મ્યુઝિકના આવા સારા સારા પ્રોગ્રામ થયા, એ લોકોને એવું જ હતું કે આ આમાં ભવિષ્ય નહીં થાય. આનું ફેમિલીવાળાને તો એ ચિંતા હતી, મારા દીકરો હોય એટલે. યસ, એટલે મારા મમ્મી પપ્પાને હા બસ એમનો આશય અને એમની પોતાનું જે એમના બાળકો પ્રત્યે એક્સપેક્ટેશન હતું એ એમની જગ્યાએ બરાબર જ હતા, કે મને મારી દીકરી અને મારો સન છે એને બી અત્યારે ખૂબ જ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે. પણ મારી પોતાની એક એવી ઈચ્છા ખરી કે એ એજ્યુકેશન લેવલે એ લોકો બહુ સ્ટ્રોંગ થાય, કેમ કે મ્યુઝિકમાં બી તમારું એજ્યુકેશન સારું હોય તો એ તમને ઘણો સપોર્ટ થતો હોય છે.
એટલે ઘરવાળા મને નહોતા કરવા દેતા મ્યુઝિક, એટલે હું અહીંયા ક્લાસમાં શીખવા આવતો હતો. એ વખતે હું જોબ બી કરતો હતો, મ્યુઝિકના ફીસ ભરવા, મારા અપડાઉનના ખર્ચા કાઢવા, કેમ કે પહેલાં મમ્મી પપ્પાને એ લોકોને આ ગમતું જ નહોતું હું આ કરું છું, એટલા માટે એ લોકો એમનો વાંધો વિરોધ નહોતો પણ એટલો સપોર્ટ બી નહોતા કરતા. એટલે મેં મારી રીતે ઘણી સ્ટ્રગલ કરી, મારે ખરેખર બહુ જ આગળ જવું હતું પણ ઘણા બધા મારી સામે આપણે શું કહેવાય એને યા, એટલે હું એટલું બધું જે મારે કરવું હતું એ ના કરી શક્યો. તમે આજે જે લેવલ સુધી છો કે કોઈ પણ સંગીતનો પ્રોગ્રામ હોય, ખૂબ સારા આપ તબલા વગાડો છો, બરાબર, તો એ પણ આપની આપની આ સ્ટ્રગલ અને આપના પ્રયત્નના લીધે જ એ શક્ય બન્યું છે. ચોક્કસ. અને મારા અમદાવાદ આવ્યા પછી ઘણા બધા મેં જીતીને અમિતથી શરૂઆત કરી મારા, એટલે સંગીતમાં મને જન્મ આપનાર, એટલે આમ જન્મ્યો મારા મમ્મી પપ્પાએ ફિઝિકલી એ રીતે, પણ સંગીતમાં મારો જન્મ એટલે મારા માતા પિતા હું જીતીને અમિતને કહીશ, કેમ કે એમને સખત મને સપોર્ટ કર્યો છે. અહીંયા મને કોઈ ઓળખતું બી નહોતું, અમે લોકો કલોલથી યાદથી લગભગ 10-12-15 વર્ષ પહેલાં શિફ્ટ થયા ત્યારે, અને ત્યારે બી મને અહીંયા કોઈ ઓળખતું નહોતું, ત્યારે જીતી નમિતે મને બહુ જ સપોર્ટ કર્યો, એમને લોકો જોડે ઓળખાણ કરાવી લોકો જોડે, અને પછી હરદ્વારભાઈ છે એ બધા મિત્રો જીતી નમિત છે, માયાબેન છે, બધા ઘણા બધા લોકો જોડે પછી ધીરે ધીરે મને કામની શરૂઆત થઈ, ઘણું શીખવા મળ્યું એમાં, અને એ રીતે હજુ બી શીખી જ રહ્યા છીએ. અને ક્લાસિકલ સોલો વગાડવાની ઈચ્છા હતી પણ એટલું બધું કરી શક્યો નથી મ્યુઝિકમાં, અને મારાથી ઘણા બધા સારા પ્લેયર અમદાવાદમાં છે, પણ છતાંય મને ક્યાંક ને ક્યાંક સારા લોકો જોડે સંગત કરવાનો, એ લોકો જોડે પ્રોગ્રામ કરવાનો, એકમ્પનીમેન્ટ કરવાનો મને તક મળતી હોય છે, એટલે હું એના માટે મને જે લોકો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરે છે એ લોકોનો અત્યારે હું ખૂબ જ આભારી છું. અને ક્યાં વાત છે મિત્રો, સ્ટ્રગલ તો લાઈફમાં જરૂરી છે જ, લાઈફમાં હર્ડલ્સ ઘણા આવવાના, પણ એ બધાને પાર કરીને જ આપણે આપણા સપનાઓ પૂરા કરી શકીએ છીએ. જિગ્નેશભાઈ જેમ રૂપકુમાર રાઠોડ છે, ઓસમાન મીર છે, એ સારા તબલા પ્લેયર હતા, આપણે આપ જાણીએ જ છીએ કે તાલથી જે કાન પાક્કા થાય છે એનાથી સારા સૂર સારા ગાયક બને છે, તો આપનો કોઈ પ્લાન ખરો ભવિષ્યનો? ના, હવે એ એટલે મને ગાવાનો બહુ જ શોખ છે, ગાતો બી હોઉં છું ઘરમાં બાથરૂમમાં, અને પણ તમે જેમ કીધું ને એમ એ બહુ જ સાચી વાત છે કે કોઈ બી સિંગર અમારા મ્યુઝિકમાં એક એવી કહેવત કહીએ ને તો એવું છે કે ગાયક બેસુરો હોય ને એ ચાલે પણ બેતાલો ગાયક ના ચાલે. એટલે જેટલા સિંગર્સ આ તમે જે નામ દીધા, રૂપકુમાર રાઠોડ સાહેબ, ઓસમાન મીર સાહેબ, યાદી તો બહુ લાગે છે, હા, ગુલામ અલી સાહેબ, બબ્બી લહેરી સાહેબ, આરડી બર્મન સાહેબ, આ બધાની શરૂઆત તબલાથી જ હતી. એટલે તબલા એવી વસ્તુ છે કે તમે જો તમારામાં તાલનું સમજ હોય તો એ તમને ગાવા માટે એટલું બધું તમને સપોર્ટ થાય છે, એના માટે થઈ કે આપણે જોતા આવીએ છીએ કે ઘણા સિંગર્સ તાલમાં નથી ગાતા હોતા, તો જે પબ્લિક સામે આપણે જે વખતે પરફોર્મ કરતા આવીએ એ વખતે સામાન્ય લોકો જે આપણને સાંભળવા બેઠા છે એ લોકોના તાલની કે સૂરની એટલી બધી સમજ નથી હોતી, પણ એ લોકોને આપણું સારું પરફોર્મ થતું હોય તો એ ગમતું હોય છે, એ નેચરલ છે કે ભાઈ. એટલે તાલમાં એવું છે કે તમે બેસુરા થાવ ને તો સામાન્ય પબ્લિકને કદાચ બહુ જલ્દી ખબર ના પડે, પણ તમે બેતાલા થાવ ને તો તરત એને ત્યાં આગળ ખટકો આવે કે આ કંઈક અનઇવન થયું, કંઈક જે સરસ જતું હતું એમ, હા યસ. એટલે એને તાલની જ મિસ્ટેક થઈ એવી કદાચ ખબર ના પડી હોય, પણ એને જર્ક તો આવી જ જાય એક ટાઈમે કે આ કંઈક ગડબડ થઈ. એટલે તાલમાં દરેક સિંગરે ખરેખર પાકા રહેવું જ જોઈએ, અને આ લોકો જે છે જે તમે નામ કીધા એ લોકો ઘણા લોકો, અને અત્યારે તો એવું જ છે કે બધા સિંગર્સ પહેલાં તબલા તો શીખે જ છે, જેને સિંગર્સ બનવું હોય છે એને બી તબલા તો શીખવા જ પડતા હોય છે, એટલે જેથી રિધમનું તમને નોલેજ હોય તો તમારા ગાયકીમાં સખત ઇમ્પ્રુવમેન્ટ થાય, વગાડે નહીં પણ તાલની તો નોલેજ હોય. હા, એટલે હું તો અત્યારે જે લોકો શીખી રહ્યા છે વોકલ એ લોકોને બી હું એ જ મેસેજ આપીશ કે તમે થોડું તાલનું નોલેજ લો, તમને કુદરતી હોય એ સારી જ વસ્તુ છે, પણ આપણું જે
ભારતીય સંગીત છે એનું સંગીતનું આખું શાસ્ત્ર છે. એટલે એમાં તાલનું નોલેજ જો ગાનાર વ્યક્તિને અથવા તો બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડનાર વ્યક્તિને હશે તો એને સખત એની જોડે એનો બહુ સપોર્ટિવ થઈ જશે. અને તબલા એવી વસ્તુ છે ને કે રિધમમાં બીજા બધામાં કદાચ ક્યાંક લિમિટેશન્સ હશે, આમ તો ક્યાંય એવું છે જ નહીં, પણ આ તો કદાચ ક્યાંક બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ માટે, રિધમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે ક્યાંક લિમિટેશન્સ હશે, પણ તબલા તો દરિયો છે, આખું આકાશ છે. એટલે જો તમે તબલામાં એ ભલે વગાડો નહીં પણ થિયરિકલ બી તમે શીખશો ને એઝ અ સિંગર, તો તમારા ગાયકીમાં ઘણું બધું તમને ઇમ્પ્રુવમેન્ટ થશે અને તમે બહુ જ બધું કરી શકશો એમ. વાત છે જિગ્નેશભાઈ, આપે જેમ કહ્યું કે જેમ સિંગર બે તાલો થાય તો એક ખટકો વાગે, તો એક ટેકનિકલ ક્વેશ્ચન પૂછું કે સ્ટેજ ઉપર જો ક્યારેય સિંગરથી આવી ભૂલ થાય કે બીટ ચૂકી ગયો તો એ સમયે આપ શું કરો છો? તમારો પ્રશ્ન બહુ જ સરસ છે અને આવું ઘણી બધી વાર થતું હોય છે કે સિંગર્સ જે એમેચ્યોર આર્ટિસ્ટ હોય છે એ લોકોને તો ઘણી વાર તાલમાં તકલીફ થતી જ હોય છે. એટલે જે લોકો કરાઓકે ઉપર ગાતા હોય છે એ લોકોને ટ્રેક જોડે એડજસ્ટ થવાનું હોય, કેમ કે એ મશીન છે, એ એક આખું ફ્લો એનો ચાલ્યા જ કરે છે, એ તમારી ભૂલ, હા એક્ઝેક્ટલી, એ તમે ગયા તો ગયા એમાંથી આઉટ. પણ જ્યારે લાઈવ અમે લોકો વગાડતા હોઈએ ત્યારે ઘણી બધી વાર ઘણા બધા કલાકારો આ રીતે ગાતા ગાતા તાલની બહાર જતા રહેતા હોય છે. એટલે એ વખતે અમારા એક એકોમ્પનીમેન્ટ આર્ટિસ્ટ તરીકે અમારે સાચવી એ જ લેવાનું હોય કે કોઈને જલ્દી બહુ ખબર ના પડે અને ફરીથી એ તાલની જોડે અમે એની જોડે પછી અમે એડજસ્ટ થઈ જઈએ, એ જ્યાં બહાર ગયો હોય તાલની ત્યાંથી અમે વગાડવામાં અમારી રીતે એને એડજસ્ટ કરીને એને, એટલે અમે એ રીતે સપોર્ટ કરતા હોઈએ. અને અમારે કરવો જ પડે સ્ટેજ ઉપર બેઠા, પરફોર્મન્સ ખરાબ ના થાય અને લાગે પણ નહીં કે આ જગ્યાએ ભૂલ પડી થઈ, એ ભૂલ ના દેખાય એટલા માટે કરવું જ પડે. અને દરેક રિધમિસ્ટ એ રીતે કરતા જ હોય છે. નોર્મલી જેમ પરફોર્મન્સ થતી હોય ત્યારે ગાયકને તમે કઈ રીતે એની સાથે કનેક્ટ કરો છો કે અંતરો શરૂ કરવાનું છે કે ગીત શરૂ કરો કે કોઈ સાઇન્સ હોય છે એ લોકોને? એટલે એમાં તો એવું હોય છે કે ક્યારે એવું બને કે રિહર્સલ કર્યા વગર જ પરફોર્મન્સ હોય, રિહર્સલનો ટાઈમ નથી રહ્યો તો સિંગર્સ ડાયરેક્ટ સ્ટેજ ઉપર પણ મળે ક્યારેક, તો અંતરો શરૂ કરવાનો હોય ત્યારે કોઈ કનેક્ટિવિટી માટે કોઈ સાઇન આપો છો તબલા ઉપર કે? હા, એટલે આમાં એવું છે કે જે પ્રોફેશનલ સિંગર્સ હોય છે એ લોકોને, દાખલા તરીકે ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હોય ફિલ્મી સંગીતનો, તો એમાં મ્યુઝિક ફિક્સ જ વાગવાના હોય. એટલે વગાડનારાને બી ખબર હોય કે આટલું જ મ્યુઝિક છે, ગાયકને બી એ રીતે ખબર જ હોય કે અહીંયા મ્યુઝિક પૂરું થાય છે અને અહીંયાથી મારું ગાવાનું શરૂ થાય છે. એટલે જ્યારે એકદમ ગાવાની શરૂઆત કરે ત્યારે કીબોર્ડ પ્લેયર અથવા તબલા પ્લેયર અથવા સિંગર પોતે જે લીડ કરતું હોય ઓર્કેસ્ટ્રા એમાંથી કોઈ પણ ટાઈમિંગ આપે અને ત્યાંથી એ રીતે ગાવાની અથવા તો મ્યુઝિકથી શરૂ થતું હોય તો મ્યુઝિકથી શરૂ થાય સોંગ. પણ પછી અંતરામાં કે એમાં કોઈ એવી સાઇન હોતી નથી, પણ અમે પિકઅપ કે એવું કંઈ લગભગ આ ફોર્મેટ એવી રીતે થતું હોય કે તમને ક્લ્યુ, જેમ સૂરનું જે સૂરથી અંતરો શરૂ થતો હોય એ સૂર તમને મ્યુઝિક પૂરું થાય એટલે એ સૂર તમને મળતો જ હોય, એ રીતનું મ્યુઝિક આખું ડિઝાઇન થયેલું હોય. એટલી રીતે તબલામાં બી એ મ્યુઝિક જ્યારે પૂરું થતું હોય ત્યારે ઘણી વખતે તિહાઈ આવતી હોય, ઘણી વખતે એવા કોઈ પિકઅપ આવતા હોય, એટલે ગાનારને ખબર પડે જ કે હવે મારે અહીંયાથી શરૂ કરવાનું છે. તમે જેમ સિંગર સવારે વહેલા ઉઠીને રિયાઝ કરે છે, તમે તબલા ઉપર કઈ રીતે રિયાઝ કરો છો? અમે રિયાઝ તો અત્યારે એવું છે કે ઘરની ઘણી બધી જવાબદારીઓ હોય છે, એટલે જે એક રિયાઝનો ટાઈમ હતો એ અત્યારે એટલો બધો નથી મળતો હતો. પણ અમારા લોકોને એવું હોય કે દાખલા તરીકે હું ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામ વગાડતો હોઉં અથવા ગુજરાતી સુગમ સંગીતના અથવા તો બીજા કોઈ બી પ્રોગ્રામ લાઇટ મ્યુઝિકના, તો એ લોકો અમને લિસ્ટ આપતા હોય છે, એ લિસ્ટ પ્રમાણે સોંગ અમારે રેડી કરવાના હોય, લખવાનું, એનું નોટેશન, જે બી એ ગીતની રિધમનો સ્કોર હોય છે એ લખવો પડતો હોય છે, અને એ રીતે પછી ગીત જોઈ લેતા હોઈએ ઘરે, એકાદ વાર રિયાઝ કરીએ, એ સિવાય જ્યારે જ્યારે ટાઈમ મળે ઘરે. અને એટલે પહેલું એ જ વિચાર આવે કે ચલો તબલા ખોલીને બેસીએ એમ, એટલે બીજી બધી ટીવી જોઈએ કે બીજું બધું એ નહીં, પણ
કાં તો સારું સારું સાંભળતા હોઈએ સારા સારા કલાકારોના, અથવા પ્રેક્ટિસ કરતા આવીએ ઘરે. પણ અત્યારે એવું છે કે જ્યાં ટાઈમ મળે ત્યાં હું તબલાની ઘરે પ્રેક્ટિસ કરતો જઉં છું. એટલે એ રીતે જિગ્નેશભાઈ, આપે અનેક સારા સારા આર્ટિસ્ટો સાથે, ગ્રુપ્સ સાથે વિદેશ પ્રવાસો પણ કર્યા છે, તેનો કોઈ યાદગાર અનુભવ અમારી સાથે શેર કરશો?
આમ તો જોવા જઈએ તો ભગવાનની દયાથી મારા બધી જ વિદેશની જે ટૂરો થઈ અત્યાર સુધીમાં એ બધી બહુ જ સારી થઈ છે. અને એમાં હું એકવાર યુરોપિયન કન્ટ્રીઝમાં, એકવાર હું ચેક રિપબ્લિક ગયેલો છું રંગસાગર ગ્રુપમાં, નરેશ પટેલનું ગ્રુપ છે રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સ, અને એ વખતે જતીનભાઈ બધું હેન્ડલિંગ કરતા હતા. બંને મારા બહુ જ સારા મિત્રો છે, એટલે એ લોકોએ મને એકવાર તક આપી હતી ફોક ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલમાં મને વગાડવાની. અને એમની જોડે મેં એકવાર ચેક રિપબ્લિકની ટૂર કરી હતી, અને એકવાર યુરોપમાં હું ફ્રાન્સ ગયો હતો. એટલે એ ફ્રાન્સમાં હું મારે કથક વગાડવાનું હતું, એટલે એ પ્યોર એકચ્યુઅલી ક્લાસિકલ વસ્તુ છે, અને હું લાઇટ મ્યુઝિકનો આર્ટિસ્ટ છું. પણ મેં એ વખતે પ્રયત્ન કર્યા હતા વગાડવાના, અને એ અનુભવ મારા માટે બહુ જ સરસ હતો કે મેં જે સુગમ સંગીત ઓર્કેસ્ટ્રા આ બધું મારું રૂટીન કામ છે કે એમાં, પણ આ જે કથકમાં વગાડવા મળ્યું મને, એ મને એકદમ, હા, એટલે એમાં મને ઘણું શીખવા બી મળ્યું, અને મેં મારી રીતે એક પ્રયત્ન બી કરેલો એમાં વગાડવાનો, અને મને બહુ જ મજા આવી હતી. એટલે એ બે ટૂર મને, એટલે થેન્ક યુ જતીનભાઈ, નરેશભાઈ રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સ કે જેમને મને સિલેક્ટ કર્યો આના માટે, અને અમે ગયા અને બહુ જ મજા આવી હતી એ બે ટૂરોમાં. અને 2014થી લગભગ 2014થી કન્ટિન્યુ, આ વર્ષે કોરોનાના લીધે અમે યુએસએ ના જઈ શક્યા, પણ પાર્થ ઓઝા, ડૉક્ટર પાર્થ ઓઝા, કે જે અત્યારે બહુ જ જાણીતું નામ છે ગુજરાતનું, અને એમનું પોતાનું બહુ જ સરસ, એમની પોતાની ઓર્કેસ્ટ્રા, એ પોતે બેન્ડ ચલાવે છે, બહુ જ સરસ કામ કરતા હોય છે. 2014થી મેં નવરાત્રી યુએસએમાં શરૂ કરી, તો ગયા વર્ષ સુધી કન્ટિન્યુઅસલી મેં સંજય ઓઝા, પાર્થભાઈના પપ્પા, એ બી ખૂબ ગુજરાતનું ખૂબ જાણીતું સુગમ સંગીતનું બહુ જ મોટું નામ કહેવાય, એ લોકો એ બી મને તક આપી. અમારા ત્યાંના પ્રમોટર સાઝ આઈએમઈ રુજુતાબેન ધોળકિયા, કે એ જ્યારે ઇન્ડિયા હતા, એ અત્યારે યુએસએમાં છે ઘણા બધા વર્ષોથી, ત્યાં પોતાની મ્યુઝિકની આવી રીતે ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામની પોતાની કંપની ચલાવે છે સાઝ નામની, સાઝ આઈએમઈ, એમની જોડે, એ અહીંયા હતા ત્યારે બી રુજુતાબેન જોડે મેં ઘણા બધા રેકોર્ડિંગ અને ઘણા બધા લાઈવ પ્રોગ્રામ હું કરતો હતો. એટલે ત્યાં ગયા પછી બી એમને, એ એમને અને સંજયભાઈએ બંને મળી મને સિલેક્ટ કર્યો. 2014થી અમે લોકો ત્યાં ગરબા, બોલિવૂડ, ગુજરાતી ગીતો, સુગમ સંગીતના ગીતો, પછી ભજન, એ બધા પ્રોગ્રામ અમે ત્યાં આગળ કરતા આવીએ છીએ. લગભગ 1-1.5 મહિનાની ટૂર હોય છે, પ્રી નવરાત્રી, નવરાત્રી, પોસ્ટ નવરાત્રી, દિવાળીના ગેટ ટુગેધરના પ્રોગ્રામ, એ સિવાય ત્યાં બીજા બધા પ્રોગ્રામનું બી સારા સારા અમે પ્રોગ્રામ ત્યાં અમેરિકામાં આ રીતે રુજુતાબેનના જોડે, સંજયભાઈ જોડે, પાર્થ ઓઝા જોડે અમે કરેલા છે. અને લગભગ બધી ટૂર મારી યાદગાર છે, કેમ કે મારી જોડે જેટલા મ્યુઝિશિયન્સ આવ્યા હતા, અમારી આખી ટીમ બહુ જ સરસ રીતે, અમે એકબીજાને કોઓપરેટ થઈએ, એકબીજાને ત્યાં બી અમે પ્રેક્ટિસ કરીએ બધા જોડે, અને બધા જોડે રહેતા હતા, એટલે બહુ જ મજા આવતી હતી. કેમ કે ઘરને જોડી છોડીને જ્યારે 1-1.5 મહિનો તમારે બહાર જવાનું થાય ને, એ વખતે એક્ઝેક્ટલી, એટલે આપણને ત્યાં આગળ ધોળિયાઓ જ જોવા મળતા હોય, એટલે આપણે સગા તો આપણા મિત્રો, સ્નેહી, સ્વજનો, એ લોકો અહીંયા હોય તો આપણે રોજ કોકને ને કોકને આપણા ઘણા બધા લોકો જોડે સંપર્કમાં આવતા હોય, પણ ત્યાં અમારું ફેમિલી યાદ છે કે જે અમે જેની જોડે ટૂરમાં જઈએ છીએ. એટલે અમારે અત્યાર સુધી બહુ જ સરસ આ બધા મિત્રો જોડે ટૂર થઈ છે, અને અમારી ટીમ બી સરસ છે, અમે સરસ કામ કરી રહ્યા છીએ. અમારે શરૂઆતથી લઈને અત્યાર સુધી એમ પાર્થભાઈનું અહીંયા જેટલું નામ છે, એટલું યુએસએમાં એમને, રુજુતાબેનનું, સંજયભાઈનું, પાર્થભાઈનું ત્યાં બી આટલું જ સરસ નામ છે અત્યારે. અને આ રીતે અમે વિદેશના પ્રવાસો કર્યા છે. નમસ્કાર, હું છું પાર્થ ઓઝા. આજે મારે વાત કરવાની છે જિગ્નેશભાઈ વિશે, જીગાભાઈ અમે એમને પ્રેમથી કહીએ છીએ. અને જિગ્નેશભાઈ કદાચ મારી કરિયરની શરૂઆત થઈ ત્યારથી મારી સાથે એવી રીતે જોડાઈ ગયા છે, એક અમારા સંગીતના પરિવારના સદસ્ય તરીકે. 2015માં મારી પહેલવહેલી યુએસની ટૂર હતી, ત્યારથી જિગ્નેશભાઈ મારી સાથે છે, અને હજુ ભવિષ્યમાં મારી સાથે જ રહેશે. જિગ્નેશભાઈનું વ્યક્તિત્વ જોવા જઈએ ને, તો મારે ખાસ સ્પેસિફિકલી આજે નોટ કરવી છે, કદાચ એમને મેં રૂબરૂ તો આ વસ્તુ કીધી નથી, પણ આજે આ વિડીયો થકી ચોક્કસ કહી શકું કે
હી બેઝિકલી ઇઝ અ વેરી ગુડ તબલા પ્લેયર ડેફિનેટલી, પણ એમની રિધમ અરેન્જમેન્ટની સેન્સ બહુ જ સુંદર છે. એટલે જ્યારે પણ રિહર્સલ ચાલતા હોય ત્યારે એમના અમુક સજેશન્સ, કટ પિકઅપ, રોલ, એ બધાની બહુ જ સરસ અને સહજતાથી સૂઝ છે. બીજી કે જે પણ સામેના હાર્મોની ઓરિએન્ટેશન હોય કીબોર્ડ કે આ તે, એમાં પણ એમની સૂઝને કારણે એમના બહુ જ સરસ અનિવાર્ય સજેશન્સ મને મળતા રહે છે. હું હંમેશા લેતો પણ હોઉં છું એમની પાસેથી. અને એ ઉપરાંત હી ઇઝ અ વેરી ગુડ, હી એને મેનેજમેન્ટ સ્કિલ્સ સરસ છે. એટલે કદાચ હું કોઈક જગ્યાએ અમે ગયા હોઈએ અને આમ હું પપ્પા આમ જિજ્ઞેશભાઈ છે એટલે વાંધો નહીં આવે, સંભાળી લેશે, એવી એક બહુ જ સુંદર અરેન્જમેન્ટ થતી હોય છે. અમારી સાથે ભારતના કાર્યક્રમોમાં તો હોય છે, પણ વિદેશના કાર્યક્રમોમાં જિજ્ઞેશભાઈનું મહત્ત્વ અમારા માટે બહુ જ અગત્યનું છે. અને ત્રીજી વસ્તુ કે બહુ જ સહજ અને સરળ સ્વભાવ, એટલે બધી જગ્યાએ એટલું બધું સરસ રીતે ભળી જાય અને એક સપોર્ટ સિસ્ટમ બની રહે. કદાચ રાત્રે મોડો શો પત્યો અને વહેલા ઉઠીને પાછું ટ્રાવેલ કરવાનું, તો જિજ્ઞેશભાઈ ઇઝ અપ. એટલે એને કારણે એક ડિસિપ્લિન્ડ એન્વાયરમેન્ટ જે જનરેટ થાય એ બહુ જ કામ લાગે, કારણ કે એ કામ કરવામાં એમાં બહુ જ મજા આવે. અને એમની નિખાલસ વાતો, એમનો સ્વભાવ અમારે માટે તો આમ હોવા જ જોઈએ એવું છે. એટલે જિજ્ઞેશભાઈ તમને બહુ જ વિશિષ, અને આ સુંદર કાર્યક્રમમાં મને બોલવાનો મોકો મળ્યો તમારા માટે, એને માટે ખાસ આભાર. અને ફેન્ટાસ્ટિક હ્યુમન બીંગ, અને આમ મજા કરાવી દે એવા વ્યક્તિ છે. એટલે હેટ્સ ઓફ જિજ્ઞેશભાઈ. આપણે ગુજરાતમાં પણ અનેક સ્ટેજ પ્રોગ્રામ મોટી મોટી સેલિબ્રિટી સાથે કર્યા છે, તો એનો કોઈ યાદગાર અનુભવ કે કોઈ ખાસ મેમરીઝ? એટલે મને એકવાર આદિત્ય નારાયણ, ઉદિત નારાયણનો સન, એમની જોડે એકવાર મને પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો હતો. અનુરાધા પોડવાલ એમની જોડે મેં એક પ્રોગ્રામ વગાડ્યો હતો, એ મને બહુ જ યાદગાર હતો. કેમ કે ત્યારે એવું હતું કે એ શું ગાવાના છે, અમને કોઈ બ્રીફ નહોતા કરે એમને કે હું આજે આ ગાવાની છું, અને એ એક પ્રોગ્રામ માટે અહીંયા આવવાનું થયું હતું. એટલે મારે અને જીતીનભાઈ કીબોર્ડ પ્લેયર છે, એ બેને એમની જોડે વગાડવાનું હતું. એકોમ્પનીમેન્ટમાં અમારે જવાનું હતું, એ બહુ જ સારી તક મળી હતી અમને. પણ એ વખતે યાદગાર એટલા માટે છે કે શું ગાવાના હતા, કેવી રીતે ગાશે, એમની ચોઈસ શું છે, એમની એક્સપેક્ટેશન, એમની એક રિધમિસ્ટ પાસે એક્સપેક્ટેશન શું છે, અથવા તો એમને અમારું કેવું લાગશે, ને એ બધું થોડું શું કહેવાય, આપણને કન્ફ્યુઝન હતું કે એમને આપણે પણ સિંગર, મોટા સિંગર્સ એને હોય કે મારા આ ગીતમાં આ બીટ આટલું, આ મ્યુઝિક રિધમ એડ થાય કે અંતરા પહેલાં કે, એટલે એમની જે રિક્વાયરમેન્ટ હોય, એમની એક્ઝેક્ટલી શું રિક્વાયરમેન્ટ હતી એ અમને કશી ખબર જ નથી. પણ મ્યુઝિકમાં જે તમારો અનુભવ આટલા ટાઈમનો, એ બધું આવી જગ્યાએ બહુ જ કામ આવતું હોય છે કે તમારે જ્યારે અચાનક જ સડનલી કોઈની જોડે તમારે સંગત કરવાની થાય, વગાડવાનું થાય, ત્યારે તમે એને ગમતું, એને મજા પડે એવું તમે વગાડો, તો એ બહુ જ સારી વસ્તુ છે. એ વગાડનારની સમજ ઉપર જાય છે કે એની સમજણ કેટલી છે, કે એ સામેવાળાને કોઓપરેટ કરી શકે, સરસ રીતે એને જે જોઈએ છે એ આપી શકે રિધમમાં. એટલે એ રીતે ઘણા બધા, પાર્થ ઓઝા બી સેલિબ્રિટી જ છે, સંજયભાઈ બી સેલિબ્રિટી જ છે, અમદાવાદમાં બી ઘણા બધા, એટલે એ લોકો જોડે તો અમે રિહર્સલ બી કરતા હોઈએ છીએ. પ્રોગ્રામ રિહર્સલ વગર ડાયરેક્ટ સ્ટેજ ઉપર એ થોડુંક ચેલેન્જિંગ પણ કહેવાય. એ પછી એકવાર ફાલ્ગુની પાઠકની જોડે અમદાવાદમાં આવ્યા હતા, ત્યારે બી એવું જ હતું કે અમને ખબર જ નથી કે એ શું ગાવાના છે, એટલે એમનું કોઈ લિસ્ટ બિસ્ટ અમને કંઈ હતું નહીં, અમે ડાયરેક્ટ જ પ્રોગ્રામ વગાડેલો. પણ પ્રોગ્રામ પત્યા પછી આ બધા લોકોએ અમને એપ્રિશિએટ કર્યા હતા, કે અમને બી એવું હતું કે પ્રોગ્રામ કેવો થશે, કેમ કે રિધમ ને એ બધી, આ પાછળનું જે આખી ચેનલ છે, પાછળ બધા જે મ્યુઝિશિયન્સ કામ કરતા હોય છે, એટલે સંગીતમાં એવું છે કે ગાયક મોર હોય તો આ બધા પાછળ પીંછા જ છે, ને એનાથી જ બધું સારું લાગતું હોય છે. એટલે તમે ગાયક તરીકે એકલા ગાવ તો તમને એટલા માર્ક્સ મળે પબ્લિકમાંથી એ જરૂરી નથી, કેમ કે આ ટીમવર્કની વસ્તુ છે. એટલે તમે સરસમાં સરસ તમે એમને એમની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકો, એ રીતે રિધમિસ્ટે પ્રયત્ન બી કરવા જોઈએ. અને આ લોકો જોડે અમારે એવું જ હતું કે એ લોકોએ પ્રોગ્રામ પત્યા પછી એમને અમારા કામથી ખૂબ સંતોષ હતો. એટલે એ વખતે
બહુ જ આનંદ થયેલો કે ચલો ભાઈ આપણે, કેમ કે આ એક પરીક્ષા જ કહેવાય, આ એક્ઝામ જ છે એક, કે તમે જ્યારે તમને ખબર નથી કે આનું નેચર શું છે. ગાવા માટે એવું છે કે તમે જુઓ કે લગભગ બધા જે સિંગર્સ હોય છે એમની ટીમ, એમાં બે જણ તો લગભગ ફિક્સ જ હોય, એક કીબોર્ડ પ્લેયર અથવા તો કીબોર્ડ ટીમ સાથે લઈને એ લોકો આવતા હોય છે. એટલે એ એમનો આગ્રહ હોય, કેમ કે એની જોડે એ લોકો પરમેનન્ટ કામ કરતા હોય ને, એટલે જે સિંગર્સના સિંગર એટલો રિલેક્સ હોય કે ભાઈ આ લોકો છે એટલે મને ચિંતા નથી. એ લોકો મારી રિક્વાયરમેન્ટ, જેને કોઈ સિંગર્સ એવા હોય છે કે જેમને અમુક જ કટ પિકઅપ ફાવતા હોય, અથવા તો એ લોકો એના આગ્રહી હોય છે કે ભાઈ આ આવું વગાડો, એ વખતે એના જે રેગ્યુલર એમની જોડે વગાડતા હોય એમને ખબર હોય કે ભાઈ આને આટલી આની આ જરૂરિયાત છે, એટલે એ લોકો એને એ રીતે સરસ રીતે ફૂલફિલ કરતા હોય છે. ક્યાં વાત હૈ જિગ્નેશભાઈ, હવે થોડુંક તબલા ઉપર હું તમને ટેકનિકલ થોડું અમને નોલેજ આપો કે જે લોકો સાવ અનનોન છે, તબલા કયા ઇન્સ્ટ્રુમેન્ટને આમાંથી કોને શું કહેવાય, કઈ રીતે આમાં તમે તાલ આપો છો, માત્રા કઈ રીતને ગણવાની, એક બે તાલ અમને ડેમોન્સ્ટ્રેશન બતાવો. એટલે આમ તો તબલા એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને કે એનો પરિચય આપવાની જરૂર જ નથી, એ બધા લોકોને ખબર જ હોય છે એનો પરિચય. પણ તાલની વાત કરીએ આપણે તો, મેં ઝાકિર હુસૈન સાહેબની એક વિડીયો જોયેલી, એમાં એમને કીધેલું કે લગભગ 360 તાલ છે, એમાં 108 માત્રાનો મોટામાં મોટો તાલ છે કે જેમાં 108 માત્રા છે, અને નાનામાં નાનો તાલ 4 માત્રાનો છે. ઘણા બધા તાલ અપ્રચલિત છે કે જે અમે વગાડીએ છીએ તો બી નથી ખબર. એટલે એ બધું જે આજેમ ઝાકિર હુસૈન સાહેબ છે, પંડિત કુમાર બોઝ સાહેબ છે, એટલે આ બધા જે તબલા માટે જ જન્મ્યા છે જે લોકો, એમને બધી જ ખબર છે. પણ ઘણા લોકોને અપ્રચલિત તાલ વિશે બહુ જ ઓછું નોલેજ હોય છે, કેમ કે આપણે અહીંયા આગળ જે એમાં સ્પેશિયલી અમારી વાત કરું લાઇટ મ્યુઝિકની, તો લાઇટ મ્યુઝિકનું એવું છે કે પબ્લિકને ગમે એવું અમારે, એટલે એમાં બહુ જ ઓછા તાલ એવા છે કે રૂપક છે, દાદરા છે, દીપચંદી છે, કહેરવા છે, આ બધા તાલ એવા છે કે જેમાં લગભગ બધી રચનાઓ આ બધા તાલમાં જ મોટા ભાગે થતી હોય છે. અને આ તાલ એવા છે કે પબ્લિકને બી બહુ જ સરળતાથી સમજાય છે. એટલે સંગીતમાં તમે અઘરું બી વગાડો, ગમે તેટલું અઘરું, પણ એ વસ્તુ તો હોવી જ જોઈએ કે તમે જેના માટે વગાડો છો એને મજા આવવી જોઈએ, એને ખબર પડવી જોઈએ. નહીંતર પછી એવું થાય કે આપણે ગમે તેટલું વગાડીએ પણ લોકોને મજા ના આવતી હોય ખબર, કેમ કે આપણે ઓવરઓલ આફ્ટરઓલ આપણે પ્રોગ્રામ આપણી મજા માટે અને લોકોના માટે બી કરતા જ હોઈએ છીએ, એટલે લોકોની ચોઈસ આપણે બહુ જ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. એટલે એ રીતે તબલામાં ઘણા બધા તાલ હોય છે, આ મેં જેમ કીધું એમ, એટલે બધા તાલની અલગ અલગ માત્રા હોય, એના ખંડ હોય, તાલી ખાલી હોય, એ રીતે બધું એનું ડિટેલિંગ હોય છે. જિગ્નેશભાઈ, કોઈ પણ આર્ટિસ્ટ હોય એના એક આઈડલ હોય છે, તમારા તમે જેમ તબલા વગાડો છો તો તમારા આદર્શ કોણ છે એના માટે? એટલે એકચ્યુઅલી મને તો ક્લાસિકલ વગાડવામાં બહુ જ રસ હતો, પણ મેં જેમ તમને પહેલાં કીધું, તબલામાં આમ તો મારા આદર્શ ઘણા બધા છે, કેમકે મને ઘણા બધા લોકો જોડેથી કંઈકનું કંઈક ઇન્સ્પિરેશન મળે છે જ્યારે જ્યારે એમને સાંભળતો હોઉં છું ત્યારે. પણ ક્લાસિકલની વાત કરીએ તો ઝાકિર હુસૈન સાહેબ, કે જેમને લોકો સુધી તબલું પહોંચાડ્યું છે, એમને જે ઘણા લોકોને તબલા શું અને એ કંઈ બહુ જ ઓછી ખબર હતી, ત્યારે ઝાકિરભાઈના હિસાબે ઘણા લોકોને તબલાથી લોકોના એક નવી હા એક્ઝેક્ટલી, એટલે એ છે. અને એમની નમ્રતા, એ એટલા બધા મોટા આર્ટિસ્ટ છે કે એમના માટે શબ્દો મારી જોડે તો હોય જ નહીં, પણ છતાં બી એમની જે નમ્રતા છે, એમની એમના પોતાના ફેન્સ અને એમના શ્રોતાઓ માટે એ રહ્યા જે રીતે વર્તન કરે છે, એમનું બિહેવિયર, એમનું સ્ટેજ ઉપર એમની નમ્રતા, આ બધી વસ્તુઓથી મારા માટે એ આદર્શ છે. બીજું, ગુજરાતમાં બરોડામાં બહુ જ એક સારા તબલાવાદક હતા, વિક્રમભાઈ પાટીલ સાહેબ, એ બી એટલા માટે કે એ માણસ એવા હતા કે સંગીતમાં અત્યારે અહીંયા એવું ચાલતું હોય છે કે સિંગર હોય એટલે એના નામથી પ્રોગ્રામ થતા હોય છે કે લોકો ભાઈ ચલો કે મને આ આનો પ્રોગ્રામ રાખીએ એ રીતે. પણ વિક્રમભાઈ એવા હતા ને કે
એ જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરે ને તો જ્યારે એમનો પાર્ટ આવે વગાડવાનો મ્યુઝિક ને એ બધું, તો લોકોનું આખું જે ધ્યાન હતું ફોકસ આખું એમની બાજુ ડાયવર્ટ થતું હતું. એટલે એ બહુ જ સારું તબલાવાળા માટે કહેવાય, કેમ કે લોકો સિંગર્સને જ વધારે ધ્યાનથી જોતા હોય છે અને મ્યુઝિક તો જે પાછળવાળા બધા વગાડતા હોય છે એક એની જોડે એકોમ્પનીમેન્ટ જ કરતા હોય છે. પણ વિક્રમભાઈનું એવું હતું કે એમની પોતાની એ સ્ટાઇલ એવી હતી કે ઓડિયન્સ એમનું થઈ જતું હતું. એટલે એ આર્ટિસ્ટ એવા હોય, હા, એટલે લોકો નોટિસ ના કરતા હોય, લોકોને ગમતું હોય બધું આખું સરસ ટીમ વર્ક કામ કરતું હોય એના હિસાબે જ ગમતું હોય. એવું જરાય જરૂરી નથી કે સિંગર સારો સિંગર હોય ને એ ગાય એટલે બધાને ગમે જ, પણ એની જોડે સારા એકોમ્પનીસ્ટ હોય સારા મ્યુઝિશિયન્સ હોય તો એમને પોતાને મજા આવે લોકોને મજા આવે. એટલે આ વિક્રમભાઈને એ લોકોની ખાસિયત જ એ હતી કે એ લોકો એટલું સરસ રીતે ગાનારાને જે જોઈતું હોય એ બધું આપી શકતા હતા. એમને ખબર પડી જાય, પહેલી જ વાર મળ્યા હોય ને છતાં એમને ખબર પડી જાય કે આ સિંગર્સની આવી રિક્વાયરમેન્ટ છે, એને આવું ગમશે, એટલે એ રીતે જ વગાડે. અને એ લોકોને એટલા બધા પ્રભાવિત કરતા હતા જ્યારે એ વગાડતા હતા ત્યારે. એ જ સંજય સેજવલકર સાહેબ છે અમદાવાદમાં, બહુ જ સારા તબલા પ્લેયર. એમના હાથનું બેલેન્સ, એમના હાથની ક્લિયરિટી, એમના હાથમાં જે લયકારી, આ બધું, એટલે આ બધા ઘણા બધા આઈડલ છે. પછી આપણે આલાપ દેસાઈ બહુ જ સારા સિંગર છે, પણ એ જેટલા સારા સિંગર છે એટલું જ સરસ તબલું વગાડે છે. અને એમનું તબલું તમે જ્યારે એ તબલા વગાડતા હોય આશિતભાઈ જોડે અથવા તો બીજા કોઈ જોડે, મેં તો લગભગ એમને આશિતભાઈ જોડે જ સાંભળ્યા છે, ત્યારે જેટલી મજા આશિતભાઈને સાંભળવાની આવતી હોય એટલી જ મજા આલાપભાઈને સાંભળવાની આવતી હોય. અને એ લોકોને સાંભળવાની ખરેખર જેને સાંભળે સાથે, હા, તબલા વગાડતા જોવાની પણ મજા, બહુ જ મજા આવે. એટલે આ બધા ઘણા બધા આદર્શ છે કે જેમની પાસેથી આપણને કંઈક શીખવા મળતું હોય અથવા આપણને જે ઇન્સ્પાયર કરતું હોય, મારા માટે તો એ બધા આદર્શ છે. નમસ્કાર, હું શ્રેરાવ, આપ સૌને હેપી ન્યુ ઈયર. જિગ્નેશભાઈ, આપે જેમ કહ્યું ખૂબ સારી વાત કહેવાય. અને ઉસ્તાદ ઝાકિર હુસેન ખાન સાહેબને તો જોઈને ઘણાને આમ પણ ઇન્સ્પાયરેશન મળે છે અને એની સ્ટાઇલ પણ એટલી યુનિક છે કે વાળ લહેરાતા હોય ને તબલા ઉપર તાલ પડતો હોય, લોકો એને જોઈને તબલા તરફ પ્રેરિત ઘણા લોકો થયા છે અને એની સ્ટાઇલ પણ એ કોપી કરે છે બધા. હા, એક્ઝેક્ટલી. જિગ્નેશભાઈ, હું છેલ્લા આપને એક સવાલ, છેલ્લો સવાલ એ પૂછીશ કે આપનું કોઈ સપનું જે અધૂરું છે અને આપને પૂરું કરવું છે? સપના તો દરેક માણસના જીવનમાં એક કરતાં વધારે જ હોય, પણ મારું સપનું મ્યુઝિકમાં એવું હતું કે હું ક્લાસિકલ વગાડું. પણ ઘણા બધા મારી સામે, સપના તો લગભગ દરેક માણસના હોય જ અને એક કરતાં વધારે જ હોય સપના,
એટલે મારું તો જે સપનું ગણો એ સંગીત જ છે, કે ભાઈ સંગીતમાં હું કામ કરે જ રાખું, ભગવાન મને એટલી તાકાત આપે કે છેક સુધી, છેલ્લા શ્વાસ સુધી વગાડીએ, લોકોને મારું કામ ગમે, લોકોને સંતોષ થાય, લોકોને આનંદ આવે, બસ એ જ મારી ઈચ્છા છે કે જ્યાં સુધી વગાડું ત્યાં સુધી લોકોને એ પસંદ પડે એવું વગાડું, ભગવાન એવી સમજ આપે, એવી તાકાત આપે. અને ક્લાસિકલ વગાડવાની મારી બહુ જ ઈચ્છા હતી, પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા મારે લાઈફમાં, ઘણા બધા એવા અવરોધો હતા કે જેના લીધે હું ના કરી શક્યો એ વસ્તુ. પણ અત્યારે મારા સનમાં શ્રેક અત્યારે 7-8 વર્ષનો છે, એને બહુ જ મ્યુઝિકમાં જ્યારે હું પ્રેક્ટિસ કરવા બેસું ત્યારે લગભગ હવે મને કરવા જ ના દે, એ આઈને એ જ ચાલુ પડી જાય. એટલે એને જે એનું પોતાનું અત્યારે લગાવ છે રિધમમાં, અને એની સેન્સ બી જે કુદરતી ગોડ ગિફ્ટ ભગવાને આપી છે એ બહુ સારી છે એની સમજ. એટલે હવે મને એવું થાય કે મને મારા પેરેન્ટ્સે આમાં બહુ ધક્કો નહોતો માર્યો આગળ, પણ હું એના માટે પ્રયત્ન કરું અને એ બહુ જ સરસ રીતે વગાડે એવું જોવા મળે ભગવાનની દયાથી, તો એ મારું એક સપનું કહી શકાય કે ભાઈ એ મેં ના કર્યું એ કરે. જિગ્નેશભાઈ, આપનું જે સપનું છે ક્લાસિકલ વગાડવાનું, એ આપનો દીકરો પૂરો કરે એવી આપને શુભકામના. જિગ્નેશભાઈ, અમારા કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, આપે આપનો સમય આપ્યો. થેન્ક યુ સો મચ. હું તોફાની તાંડવ ચેનલ, હરદ્વારભાઈ, તમારું આખું યુનિટ, જેટલા ટીમ મેમ્બર્સ છે એ બધાનો આભારી છું, કેમ કે અમદાવાદમાં ઘણા બધા સારા વગાડનારા છે, મારા કરતાં બહુ જ સારા તબલા પ્લેયરો છે, પણ છતાંય તમે મને આ બહુ જ સારું પ્લેટફોર્મ આપ્યું એટલે મારા માટે ગર્વની બી વાત છે આ. અને હું તમારો બધાનો દિલથી આભાર માનું છું કે તમે મને અહીંયા આગળ આ એક તક આપી, એ બદલ તમારો આભાર. ખૂબ સારા તબલા પ્લેયર છો જિગ્નેશભાઈ, આપ ખૂબ આગળ વધો અને આપના સપના આપના દીકરો પૂરો કરે એવી શુભકામના સાથે. મિત્રો, ફરી મળીશું, આવજો.
पुरावे दिल नी धड़कन ताले पुरावे दिल नी धड़कन प्रीत बजावे पाव। मित्रों आप सौने हूँ जिग्नेश माटे एक सरस मजानी बात कहवानी छू। जिग्नेश राव एक होनहार कलाकार छे, खूब ज नाना गाममांथी आवी अने एने पोतानी मेहनत अने धगशथी खूब सुंदर कार्य कर्युं छे। तबलाना क्षेत्र में पोते समझीने वगाड़े छे, ए पण कोई पण गीत होय, गजल गीत, सुगम संगीत, गरबो के पछी क्लासिकल होय, ज्यारे गायक कलाकार गातो होय त्यारे समझीने वगाड़वुं ए तबलावादकनी एक बहु मोटी खूबी होय छे। एटले ए एनामां खूब आवडत छे। એના સ્વભાવમાં કહીએ તો એ ખૂબ સ્પષ્ટ વક્તા છે, સમય પાલનનો ખૂબ આગ્રહી છે અને દરેક કલાકારને હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે। જિજ્ઞેશે દેશ અને વિદેશમાં ખૂબ કાર્યક્રમો કર્યા છે અને અનહદ લોકચાહના પણ મેળવી છે। આવનારા સમયમાં પણ એ ખૂબ પ્રગતિ કરે અને એનું નામ રોશન કરે એવી હું એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। आज पीवो दर्शन नो अमृत काल कसुंबल कावो, आज पीवो दर्शन नो अमृत काल कसुंबल कावो, ताल पुरावे दिल नी धड़कन, ताल पुरावे दिल नी धड़कन प्रीत बजावे पावो, तारी मस्ती नो मत वालो आशिक एकलो, तारा रूप नी पूनम नो पागल एकलो, तारी आँख नो अफीणी तारा बोल नो बंधाणी, तारा रूप नी पूनम नो पागल एकलो, तारा रूप नी पूनम नो पागल एकलो, तारा रूप नी पूनम नो पागल एकलो। અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો।